ચિત્રપાઠ એક ચબૂતરો બાળદોસ્તો કેમ છો મજા માને તો ચાલો આપણે આ ચિત્ર વિશે જાણીએ બાળદોસ્તો ચિત્ર જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આ એક ઘરનું ચિત્ર છે તો એ કહો આ ચિત્રમાં શું શું દેખાય છે ચિત્રમાં ઘર દેખાય છે આંગણું દેખાય છે આંગણામાં પક્ષીઓ ચણે છે કૂતરો પક્ષીઓ પાસે છે બાજુમાં એક નાનકડું ઝૂંપડું છે તેમાં ગાય ભેંસ દેખાય છે ઘરની બહાર પાણી પીવાનું માટલું છે તો આરામ કરવા ખાટલો છે વૃક્ષો છે વગેરે વગેરે દેખાય છે ખરું ને આ ઘરમાં રહેતા લોકો માટે જમવાની શું વ્યવસ્થા હશે તમે જ કહેશો કે અરે એ બધા ઘરમાં આવેલા રસોડામાં જમતા હશે ચાલો તો કહો કે તેમના પીવાના પાણીની શું વ્યવસ્થા હશે પીવા માટે નળેથી કે કુવેથી પાણી ભરી લાવતા હશે અને માટલામાં પાણી ભરતા હશે ત્યાંથી તેઓ પાણી પીતા હશે ખરું ને બાળદોસ્તો તો હવે કહો કે તેમનું અનાજ શેમાં ભરતા હશે આ અનાજ ક્યાંથી લાવતા હશે તમે કહેશો કે અનાજ ભરવા કોઠારે હોય અને પેટી પણ હોય આ અનાજ તેઓ ખેતરમાંથી પણ લાવે અને બજારમાંથી પણ લાવે બાળદોસ્તો આ ઘરમાં બીજાના ઘરનું જમવાનુંય બનતું હશે પીવાનું પાણી અહીં ભરાતું હશે તમે કહેશો ના ભાઈ ના બીજાના ઘરનું જમવાનું તો બીજાના ઘરે જ બને ને અને પાણી પણ ત્યાં જ ભરતા હોય ને આ ઘરનું આ ઘરમાં અને બીજાનું બીજામાં બાળદોસ્તો હવે ઘરના આ ચિત્ર પછી આપણે બીજું ચિત્ર જોઈએ બાળદોસ્તો આપણે આપણા રહેવા માટે ઘર બનાવીએ છીએ ઘરમાં અનાજ ભરવા પાણી ભરવા રસોઈ રાંધવા નહાવા બેસવા ઠંડી ગરમી વરસાદથી બચવાની તમામ સુવિધા કરીએ છીએ આપણે ત્યાં પશુઓ હોય તો તેમના માટે પણ રહેવાની સુવિધા ઘાસચારો ભરવાની સુવિધા કરીએ છીએ પણ પક્ષીઓ માટે આ બધી સુવિધા કોણ કરે બાળદોસ્તો આપણે ત્યાં વર્ષોથી ઠેક ઠેકાણે પક્ષીઓ માટે ચબૂતરો બનાવવામાં આવે છે પક્ષીઓ ત્યાં આવી નાખેલા દાણા ચણે છે પાણી પીવે છે અને છાંયડે બેસી મધુરા ગીતો ગાય છે બાળદોસ્તો જુઓ આ ચબૂતરો છે ને ગામની બરોબર વચ્ચે ચબૂતરો થોડો ઊંચો બનાવેલ છે તમને મનમાં પ્રશ્ન થશે કે આ ચબૂતરો ઊંચે કેમ બનાવેલો હશે બાળદોસ્તો પક્ષીઓ નિરાંતે ચણ ચણી શકે તે માટે ક્યારેક આંગણામાં પક્ષીઓ ચણતા હોય ત્યારે કૂતરા કે બિલાડી જેવા પ્રાણીઓ તેમનો શિકાર કરી દે છે એટલે ચબૂતરો ઊંચે બનાવેલો છે જુઓ ચબૂતરા પર ચડવા માટે નિસરણીની વ્યવસ્થા પણ કરેલી છે બાળદોસ્તો તમે હિંચકે ઝૂલો છો ને અહીં પક્ષીઓ પણ મસ્તીથી ઝૂલે છે જુઓ જેમ તમારા ઘરમાં પીવાના પાણીની વ્યવસ્થા હોય છે તેમ અહીં ચબૂતરામાં પક્ષી પરબ લટકાવેલું છે તેમાં આપણે પાણી ભરી દેવાનું પક્ષીઓ મોજથી પાણી પીવે કેટલાક પક્ષીઓ તો એમાં પાંખો ફફડાવી નાહી પણ લેતા તમે જોયા હશે ચબૂતરાની ઉપર સુંદર મજાની છત છે આ છતને કારણે ગરમી ઠંડી અને વરસાદમાં પક્ષીઓ શાંતિથી દાણા ચણી શકે છે બાળદોસ્તો તમારા ઘરે તો આખા વર્ષ માટે ઘઉં મકાઈ કે બાજરો સંગ્રહવામાં આવતો હશે પણ ચબૂતરામાં તો આસપાસના લોકો રોજ થોડું થોડું અનાજ નાખી જતા હોય છે જુઓ જુઓ બાળદોસ્તો ચબૂતરામાં તો પોપટ કબૂતર ચકલી મોર કોયલ અને કાગડાભાઈ દાણા ચણી રહ્યા છે ચાલો આપણે એમને શાંતિથી ચણવા દઈએ